साबरकांठामां जोखमी सवारीनो वीडियो वायरल थयो छे। ईडर खेडब्रह्मा हाईवे पर जीपमां जोखमी सवारी क्षमता करता बमणा मुसाफरोनी जीपमां सवारी वधु पैसा कमावानी लायमां खानगी चालको बेफाम बन्या छे। वीडियो वायरल थता ट्राफिक पोलीसनी कामगीरी पर सवाल उठ्या छे। अन्य समाचार की बात करिए तो तापी में अंतिम यात्रा में भारे हालाकी, रस्ता पर पानी भराता होड़ी में स्मशान यात्रा, उच्छलना नारणपुर गाम की घटना, रस्ता में उकाई जलाशय पानी फरी वळ्यु छे, झराली फड़िया में स्मशान भूमि तरफ जता पण हालाकी, लोग ने स्मशान यात्रा माटे वर्षो थी हालाकी पड़े छे। तंत्र द्वारा अहीं उकाई जलाशय पाणीना लेवल थी ऊंचो पुल बनावामां आवे तेवी लोकोनी मांग छे। तो भरूचना कड़ोदरा गामे छेल्ला 20 दिवसथी आतंक मचावनार कपिराज आखरे पांजरे पुरायो छे। अनेक लोकोने कपिराजे बचका भरी घायल कर्या हता। कपिराजने वागरा जंगल खातानी ऑफिसमां लावामां आव्यो, ज्यां वेटनरी डॉक्टरनी तपास बाद खोराक पाणी मळी रहे तेवा कुदरती वातावरणमां छोड़ी मूकवामां आवशे। हजु पण गाममां असंख्य वानरोए अडिंગો જમાવ્યો હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે, જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે। અન્ય વાનરોને પણ જલ્દી પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। તો ગિરનારની તળેટીમાં સિંહબાળના આંટાફેરા, ભવનાથમાં બે સિંહબાળ રસ્તા પર આવ્યા, રાહદારીઓએ સિંહબાળ જોતા વાહનો થંભાવ્યા। આ રસ્તા પર રાત્રે 12 વાગ્યા સુધી લોકોની હોય છે અવર જવર, જોકે સિંહબાળ પણ ભૂલથી આવી ચડ્યા હોય તો રસ્તો ઓળંગતા મૂંઝાયા હતા। રાહદારીઓએ બંને સિંહબાળને કેમેરામાં કેદ કર્યા, જોકે થોડીવાર પછી બંને સિંહબાળ જંગલ તરફ જતા રહ્યા। ખંભાળિયા શહેરમાં છેલ્લા 3 દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે। સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને નગરપાલિકા સામે હડતાળ પર ઉતર્યા છે, જેને લઈને ખંભાળિયા શહેરમાં સફાઈ કામગીરી ઠપ થઈ જતા શહેરમાં ચારો તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। હાલ દિવાળીનો સમય હોય શહેરના તમામ રોડ રસ્તા ઉપર કચરાના ઢગલા પડ્યા છે, ગટરો ઉભરાતા સ્થાનિકો તેમજ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। દિવાળીના સમયે ખંભાળિયા શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે જ ખંભાળિયા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જતા સ્થાનિકો તેમજ વેપારીઓમાં પણ રોષ છે। લોકો અને વેપારીઓ નગરપાલિકાના સફાઈ કામદારનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ આવે અને નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી તહેવારો પહેલા પુનઃ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે। નગરપાલિકામાં જોવાનું એ છે કે સ્વચ્છતા નથી, 3 દિવસથી આ કાર્ય કર્મચારી બધા હડતાલ માટે છે, સાફ સફાઈ છે નહીં, તો અત્યારે ખરેખર નગરપાલિકાના કર્મચારીને એટલું જાણવું જોઈએ કે માથે આવડો મોટો તહેવાર આવે છે, તો થોડો કર્મચારી બાબતે તમે ધ્યાન દે અને ગામની સાફ સફાઈમાં ધ્યાન દો। દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે, દિવાળી ઉપર આપણે મેન તો સાફ સફાઈ 2-2 મહિના અગાઉથી કરતા હોઈએ છીએ, અને દિવાળીના ટાઈમ ઉપર જ તમે શહેરમાં તમે ગમે ત્યાં જુઓ તો ત્યાં કચરો, અને અમારે વેપારીને પણ એવું થાય છે કે ભાઈ ગ્રાહક આવે અને કચરો જોવે તો સારું ન લાગે। બહારથી આવતા કસ્ટમરો જે વેપારીઓ છે, અમને વેપારીઓને પણ તકલીફ પડે છે, તો આ મુદ્દો ઉકેલવા વિનંતી। દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં છેલ્લા 3 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર હોય, જેને લઈ ખંભાળિયા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયાનો આ પોસ વિસ્તાર છે, મુખ્ય માર્ગ છે, ત્યાં મુખ્ય માર્ગ પર હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, કચરાના ઠેર ઠેર ઢગલા પણ જોવા મળી રહ્યા છે। એક તરફ દિવાળી નજીક આવી ગઈ છે, લોકો પણ દુકાનો પોતાના મકાનોની સાફ સફાઈ કરતા હોય છે, ત્યારે ખંભાળિયા શહેરમાં ચારો તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ નારાજગી છે। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 3 દિવસથી હડતાલ પર હોય, નગરપાલિકાની સફાઈ કામગીરી સંપૂર્ણ ઠપ થઈ જતા ખંભાળિયામાં ચારો તરફ ગંદકી જોવા મળી રહી છે, ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ આવે। મુકુંદ મકરિયા, News18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો હવામાન વિભાગે કરી છે આગાહી, જગતના તાત માટે રાહતના સમાચાર, હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં પણ 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આજ કા જો 7 દિન કા ફોરકાસ્ટ દિયા ગયા, ઇસમે ડ્રાઈ ગુજરાત રીજન મેં ડ્રાઈ વેધર રહેગી, ઓર ઇસમે જો તાપમાન કા બારે મેં બોલા ગયા હૈ, अगले 3-4 दिन से 2-3 डिग्री टेम्परेचर उच्चतम जो तापमान है उसमें बढ़तर होने का चांसेस है,
और जो मिनिमम टेम्परेचर है इसमें कोई ज़्यादा चेंज नहीं रहेगा 4 से 5 दिन तक। अहमदाबाद का वेदर है इसमें जनरली क्लाउडी क्लियर स्काई रहेगा और तापमान जो है 30 मैक्सिमम तापमान जो है 37 डिग्री के आसपास और मिनिमम तापमान जो है 25 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। तो राज्य सरकारे खेडूतों ने राहत वाली दिवाळी भेट आपी छे। सरकारे खेडूतों माटे सहाय पैकेज की जाहेरात करी छे। सरकारे खेडूतों माटे 1419 करोड़ नो पैकेज जाहिर कर्यु। खेडूतों ने आज आ वर्षे चोमासानी अंदर लगभग बधो पाक फेल गयो है एटले खेडूत पाहे पैसा नथी। अत्यारे दिवाळी आवी गई है अने नवा वावेतरनी शुरुआत करवी छे त्यारे खातर दवा बियारण आ बधायना खर्चना पैसा नथी। तो तात्कालिक अमारी तो सरकारने विनंती है કે તાત્કાલિક અઠવાડિયા 10 દિવસની અંદર દરેક ખેડૂતના ખાતામાં પૈસા પડી જાય અને એની દિવાળી સુધરી જાય। સરકારે આજે જે રાહત પેકેજની જે જાહેરાત કરી છે 1400 કરોડ જેટલી, એ ખેડૂતો આવકારે છે। જે 8 થી 10 દિવસ ત્યાં વરસાદ પડ્યો, ખૂબ નુકસાની થઈ ખેડૂતોને, ખેડૂત ખૂબ ખુશી છે અને જે ખરેખર ખેડૂતને સહાય મળવાપાત્ર છે એને મળવી જોઈએ। એ સહાય છે કે ઓગસ્ટ મહિનામાં નુકસાન થયું વરસાદથી એ એના માટે છે અને એ ખૂબ જ આવકાર્ય છે। સરકારનું પગલું સારું છે, ખેડૂતોને એનાથી પગભર થવાની તક મળશે। સરકારે જે આજે જાહેરાત કરી તેમાં ખેડૂતોને ખુશીનો માહોલ છે। ડાંગરને શાકભાજીમાં જે નુકસાન થયું, ભીંડા છે, બેંગણ છે, દૂધી છે, ગલોડા છે, જે બધી શાકભાજીમાં નુકસાન થયું તેમાં સરકાર આજે જે જાહેર કર્યું તે ખેડૂતો માટે ખુશીનો આનંદ છે। 1419 કરોડનું ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ઘણી સરાહનીય બાબત છે। એમ કહેવાય કે ખેડૂતોના પડતામાં જે પાટું પડ્યું છે અત્યારે પણ વરસાદ ચાલુ છે, થોડો થોડો પડે છે, જેને લીધે બાગાયતી પાકોને તો ટોટલી લોસ જ છે। એ સમયે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત ખૂબ જ સરાહનીય છે। પહેલાં પણ સહાય આપવામાં આવી, પાછી દિવાળીના ટાંકણે પણ જ્યારે સહાય આપવાની વાત થાય છે એ ઘણું સરસ છે, સુંદર છે, સરકારની સંવેદનશીલતાને પણ આભારી છે। આ સિઝનમાં બીજી વાર જે રાહત પેકેજ ડિક્લેર કર્યું તો એ ઘણી આનંદની વાત છે, કેમ કે ખેડૂત તદ્દન પતી ગયેલો છે અને ચાલુ વર્ષે ખેડૂતોએ કદાચ ખેતરે બી જવાની પરિસ્થિતિમાં નથી, કેમ કે ખેતરમાં કંઈ જ બચ્યું નથી અને એવા સંજોગોની અંદર રાજ્ય સરકાર દ્વારા આ બીજી વારની જે રાહત પેકેજ જાહેર કર્યું એના કારણે આનંદની વાત છે। તો વિશ્વ સ્તરે મની કંટ્રોલે બાજી મારી, ઈટીને પછાડીને નંબર 1 બન્યું છે મની કંટ્રોલ। 53.16 મિલિયન યુનિક વિઝિટર્સ સાથે હવે ટોપ પર પહોંચી ગયું છે। આ તરફ મની કંટ્રોલ પ્રો દેશનું સૌથી મોટું બિઝનેસ માર્કેટ બન્યું છે।